આ સંસાર નો અર્થ શો છે માણસ મથી મથી મરી જાય અને અર્થ સમજીને જે કંઈ સાર કાઢે એ મુક્તાનંદ સ્વામી એક પંક્તિમાં કહી દીધું સંસારનો સાર સાર છો છો બીજા શબ્દમાં કહે તો જીવનનો પણ મુક્તાનંદ સ્વામી એક પંક્તિમાં શાંતિથી બધાને સમજાવી દીધું એમણે લખ્યું રાજા બી દુખિયા બાકીનું તમે બોલો રાજા બી દુખિયા રંક બી દુખિયા ધનપતિ દુખિત વિકાર મેક ભેખ સબ દુખિયા આ જીવનનો મતલબ એટલો જ કે દુઃખ સાર અશાંતિ તે તેનો સાર છે દુખ અને અશાંતિ એકબીજાના જોડિયા ભાઈબહેન છે આવે જ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો એટલે દુખ અને અશાંતિ આવે ને આવે જ રાજા રામ પ્રગટ થયા એમને પણ દુઃખ અને અશાંતિ આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા એમને પણ દુઃખ અને શાંતિ આવ્યા ભગવાન રામચંદ્રજી તો આવા સમર્થ મર્યાદા પુરુષોત્તમ એમને જીવનમાં દુખ આવ્યા કેવા દુખ આવ્યા ભાઈ ક્યારેક આપણે બે ભાઈઓના ભાગ પડતા હોય અને આપણા બાપુજી આપણને થોડોક અન્યાય કરે જો કે આપણા બાપુજી અન્યાય કરે ને બાપુજી કરતા ભલે કરે પણ દાખલા તરીકે બાપુજી બાપુજીએ અન્યાય કર્યો જ અને તમને દેખાય ક્યારેક ભાઈ ના ભાગ પડતા કે ક્યારેક ભાઈ બેન ના ભાગ પડતા જે પડતા હોય તે અને તમને એમ લાગે કે મને હકીકતે ઓછું જ આપ્યું છે હું કેટલું ઘસાવ છું બાપુજી પાછળ હું કેટલો પરસેવો પાડું છું પણ મને ઓછું આપ્યું તો ઓછું આપ્યું તો બહુ બહુ હોય તો કરોડોમાં થતી હશે પણ રાજા રામ ભગવાન રામ કઈ પરિસ્થિતિમાં હતા એમને તો કીક મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા પેરેલે લુગડે હકીકત પહેરેલા લુગડા પણ ઉતારવામાં આવ્યા કારણ કે આદેશ આપવામાં આવ્યો હતો કે વલકલ વસ્ત્રો પહેરીને વનમાં જવાનું સાથે સાથે અને વસ્ત્રો રામચંદ્રજી વનમાં પધાર્યા એટલું પૂરતું નહોતું પણ ભાઈને ગાદી અને રામને કઈ નહીં બલ ભલો માણસ અકળાય ઉઠે ચાલો રામને બિચારાને માથે આ તો આવ્યું પહેરેલા લુગડે નીકળી ગયા ભાઈ આપણામાંથી પણ ઘણા પહેરેલા લુગડે ઘરમાંથી નીકળી જાય છે ખુવારી પૂર્વક મારે બાપુજીનો એક પૈસો જોઈતો નથી હું મારા બાહુબળ ઉપર વળી પાછી મારી રાજધાની ઊભી કરીશ એમ કોઈક ઉતાવળમાં નીકળે ખરા પાછળથી એમ લાગે ખોટું કર્યું પણ નીકળી જાય ખરો એક વખત તો પણ રામચંદ્રજી નીકળ્યા તે તો બરાબર છે પણ એમને એમ કહ્યું તમારે શહેરમાં નહીં વનમાં જવાનું જંગલમાં ભાઈ જંગલમાં શા માટે રે તો ભાઈ ઘરની બહાર રે જગ્યાએ બીજું નવું મકાન ત્યાં એમ નહીં જંગલમાં જાય જંગલમાં શું કરી શકે બિચારા પણ રામચંદ્રજીએ તે સ્વીકારી લીધું અને જંગલમાં ગયા પછી ઘણી લોકો વખત એવું હોય છે કે શહેરમાંથી આપણે વનમાં જઈએ તો શાંતિ લાગે પણ રામને ત્યાંય શાંતિ નહોતી ત્યાં પણ ઉપાધિ ભાઈ આધુનિક સમયમાં આપણે ઘણા છાપામાં સમાચાર સાંભળીએ છીએ કે કોઈકની પત્નીને 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 કોઈક ઉપાડી 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 ગયું આ તો રામની ભગવાનની જાય આપણે વિચાર કરવો જોઈએ ક્યારેક આપણા જીવનમાં આવું દુખાવે આપણા કોઈક ઉપાડી જાય તો મૂંઝાવું નહી રામને ઉપાડી ગયા તો આપણે થાય મૂંઝાવા જેવું નથી સમાજમાં આ બધું શક્ય છે સતયુગના દ્વાપર ને ત્રેતાયુગના આપણે પ્રસંગો યાદ કરીએ છીએ એ જમાનામાં રામચંદ્રજીના પત્નીને ઉપાડી જાય કેટલું મોટું કલંક રામનું રામનું ધનુષ્ય રામની રામની આણ સામર્થ્ય શક્તિ દુઃખ એમના જ ઘરે આવ્યો આવ્યા લંકા જીતીને આવ્યા રામ અયોધ્યામાં પાછા પધાર્યા પછી દુઃખે પીછો છોડ્યો પછી દુઃખે પીછો ન છડ્યો એક સામાન્ય ગામનો ધોબી એમને માટે જેમ તેમ બોલી જાય આપણે મૂંઝાવું નહીં આપણા માટે કોઈ બોલે મુંજાવવું નહીં છાતી વજન રાખવી વજ રાખવી રામને પણ ગાળો દીધી રામ દેહ ત્યાગ કેવી રીતે કરે છે સરયુમાં સ્નાન કરતા કરતા સરયુમાં પોતાનો દેહ સમર્પિત કરી દે છે સરયુમાં સમાધિ લે છે રામચંદ્રજી ન લવ કે નવ ક ન કુશ કોઈ એનો સંસ્કાર વિધિ નથી કરતા કેટલા દુઃખ આવ્યા રામચંદ્રજીના જીવનમાં અને ચક્રવર્તી સમ્રાટ અશ્વમેધ યજ્ઞ કરનાર ચક્રવર્તી સમ્રાટ એમની દુઃખ આવ્યા ભગવાનના અવતાર દુઃખે પીછો ન છોડ્યો અને ભગવાન કૃષ્ણ દુઃખ જ દુઃખ તમારામાંથી જેલમાં જન્મ થયો તેવા કેટલા આંગળી ઊંચી કરો અહીંયા તો કોઈ નથી લાગતું રામ સોરી કૃષ્ણનો જન્મ જ શરૂઆત ઓફ લાઈફ ની શરૂઆત જ કોઈ વિચિત્ર રીતે થઈ ચાલો ભાઈ જન્મ્યા કદાચ જેલમાં આપણે જન્મ્યા જેલમાં નથી પણ જન્મીને તરત ભાગવું પડે કે ભાગો મર્યા મારી નાખશે એવી બીક થી જન્મ્યા પછી તરત ભાગવું પડ્યું હોય એવા આમાંથી મહાપુરુષો કેટલા આપણે કોઈ નહીં હું તો નથી ભાગ્યો મને ખબર છે પછી ક્યાં ગયા કૃષ્ણ ભગવાન મથુરામાં નંદ બાબાને ત્યાં મથુરામાં શું વૃંદાવનમાં નંદ યશોદાને ઘરે રહીને ઉછળતા હતા ત્યાં એ પીછો છોડ્યો નહીં માસી મળ્યા ગુજરાત ની અંદર માસી કોઈના ઘરે જઈને તમે કહો માસી એટલે માસી પાણીનો પ્યાલો આપી જ દે કોઈ પણ સ્ત્રીને તમે માસી કહીને બોલાવી શકો પેલા શાહબુદ્દીનભાઈ સ્વામીશ્રી સમક્ષ એક વાત રજૂ કરી હતી ત્યારે એમણે કહ્યું કે બે સ્ત્રીઓ બસ માં ભેગી થઈ એક સ્ત્રીએ બીજી સ્ત્રીને પૂછ્યું કે કયું ગામ તમારું એટલે પેલી સ્ત્રી કહ્યું મારું ગામ ધ્રાંગધ્રા તો કે લે આપણે બે બેનું થયા કે કેમ તો કે અમે ધ્રાંગતરાની ઘંટી વાપરીએ છીએ અમારા ઘરમાં ધ્રાંગતરાની ઘંટી છે આટલા માં માસી થઈ જાય માણસ બોલો બધાને માસી હારી મળે કૃષ્ણને માસી કેવી પૂતના માસી મળી મારવા આવી અને બાકી હતો તો કાલીય નાગ અને બાકી હતી આ ગોપીઓના પતિઓ કૃષ્ણની ઉંમર બિચારાની નવ વર્ષની કે દસ વર્ષની દસ વર્ષની ઉંમરનો છોકરો એ શું એવી એવી લીલા કરવાનો હતો કે એની પત્નીઓને જવાનો હતો પણ ભરવાડો ને શંકા ગઈ કે આ અમારી પત્નીઓને આ ઉપાડી જશે હવે આ તો નવ દસ વર્ષની ઉંમરનો બાળક પણ છતાં એ ભરવાડો બહુ ઉપાધિ કરી અને કૃષ્ણને અંતે જવાનું થયું મથુરા અને મથુરા જઈને વિચાર તો કરો આપણે ત્યાં જાણીતી કહેવત છે મામાનું ઘર કેટલે આ વેકેશન પડ્યું એટલે યુવાકો બાળકો નાના નાના મામાનું ઘર યાદ કરી ચાલો મામાના ઘરે જો કે આધુનિક ખબર નથી પણ મામા એ દરેક બાળકને પ્રિય પાત્ર અને મામા ભાણિયા માટે કંઈક વસ્તુ લઈ આવે મામા ભાણિયા માટે કંઈક રમકડા લઈ આવે કપડા લઈ આવે નાની મોટી ચોકલેટો લઈ આવે મામા ભાણિયા માટે પ્રિય હોય પણ આ ભાણિયા માટે મામા પ્રિય નહોતા પતાવવા લાયક હતા અને કોઈ ભાણિયાને ક્યારેય પોતાના મામાને વિચાર પણ કરવાનો ન ન હોય એ સંકલ્પ ઉઠે કૃષ્ણને માથે જીવનમાં એવું આવ્યું મામાને પતાવવાનું આવ્યું કારણ કે મામા પતાવા બન્યા હતા પાછળ અને મામા સાથે કુસ્તી કરી મુષ્ટિ પ્રહારથી મુખ્ય મુખ્ય મામાને પતાવવાનો વારો કૃષ્ણના જીવનમાં આવ્યો એટલું અધૂરું હોય તેમ કૃષ્ણ પછી દ્વારિકા ગયા દ્વારિકા નગરી વસાવી અને ભાઈ તમારા ઘરે ઘર મંદિર હશે ઘર મંદિર સોનાનું હોય તેવા કેટલા આમાંથી આંગળી ઊંચી કરો તમારા ઘરમાં ઘર મંદિર સોનાનું હોય તેવું ખરું કૃષ્ણ ભગવાને ઘર મંદિર નહીં પોતાનો મહેલ નહીં આખી દ્વારિકા સોનાની બનાવડાવી અને સોનાની દ્વારિકા બનાવીને તેમણે યાદવોને સ્પેશિયલ ઉત્તર પ્રદેશની બિહારથી બોલાવ્યા ન સગાવાલા તે બાજુ રહેતા હતા આજે પણ એ બાજુ એ જ્ઞાતિવાળાઓ છે બોલાવ્યા અને તે યાદવો દ્વારિકામાં આવ્યા અને કૃષ્ણ ભગવાને તમામ સુવિધાઓ આપી મહેલ મહલાતો આપી અને આ જ કૃષ્ણ ભગવાનના દીકરાઓ એમાં કૃષ્ણ ભગવાનના સગાવાલાઓ અને કૃષ્ણ ભગવાનના દીકરો સાંભ વગેરે લડ્યા કેટલી હદ સુધી લડ્યા કોઈ બાકી બચ્યું નહીં બાકી વધ્યા તે પણ પાછળથી કૃષ્ણને ગાળો દે તેવા આજે છે બિહાર યુપીમાં સ્થળી કરી અને યાદવા સ્થળી કરીને એટલી હદે કૃષ્ણને ઉદાસ કરી નાખ્યા કે કૃષ્ણ ભગવાનને ફરજ પડી દ્વારિકાને ડૂબાડી દેવાની અને ડુબાડી દેવી જોઈએ આ દ્વારિકા રાખવાને લાયક નથી વસાવી પોતે જ બનાવેલી નગરી વિલીનીકરણ કરવાનું થયું અને અંતે કૃષ્ણ ભગવાન ઉદાસ થઈને દેહત્યાગ કર્યો એમણે દેહત્યાગ કર્યો કોઈ સરસ હોસ્પિટલમાં આજુબાજુ પાંચ સાત હાર્ટ સર્જનો હોય ફિઝિશિયનો હોય બે ત્રણ બધા જાત જાતના બધા પરિચારકો હોય કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો ત્યારે બાજુમાં એમના અગ્નિ સંસ્કાર માટે એક પણ વ્યક્તિ હાજર નહોતી એમની સગા સગા વાલી સગા સંબંધીઓમાંથી એક વ્યક્તિ હાજર નહીં અને કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો એક બાણથી દેહત્યાગ કર્યો એ ઉદાસીન અવસ્થામાં દેહ ત્યાગ કર્યો વચ્ચે કેટલી જિંદગીમાં જાત જાતની ઉપાધિઓ આવી ભાઈ મેં ને તમે તો ગાળો ખાધી હશે પણ ભગવાને ક્યાં ઓછી ગાળો ખાધી ભગવાન કૃષ્ણે કેટલી ગાળો ખાધી શિશુપાલની ઓહો હો આપણને કોઈ ગાળો દે ખાનગીમાં દે કોઈ જાહેરમાં હાજરીમાં કેટલા સમ્રાટો ની હાજરી પણ એમાં ધડ ગાળો ગાળોની એક સેજ પણ કચાશ રાખ્યા સિવાય ગાળો આપી સહન કરી લીધી ક્યારેક આપણને એમ થાય ભગવાનને આટલા બધા દુખાવે ભગવાનના અવતારોને આટલા બધા આવે તો મારા તમારા જ ભાઈ ભગવાન સ્વામીનારાયણને દુખાવ્યા હું યાદી લાંબી નથી ગણાવતો અને ગુણાતીતાનંદ સ્વામીને દુખાવ્યા ભગતજી મહારાજને આવ્યા શાસ્ત્રીજી મહારાજને આવ્યા યોગીજી મહારાજને આવ્યા અને આજે પ્રમુખ સ્વામી મહારાજને ક્યાં કઈ ઓછું છે એમને કોઈ ગાળો દી જાય છે એમના જીવનમાં ક્યાં કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા પણ એક સૌથી મોટી વાત તે છે એમને જીવનમાં દુઃખ આવ્યા ખરા ઉપાધિઓ આવી ખરી પણ અશાંતિ તરીકે હૈયામાં કોઈ દિવસ સ્પર્શા નથી અને આપણને તે છે એમને પર્વત જેવા દુખ આવ્યા અને રાય જેવડા પણ એમને લાગ્યા નથી અણુ જેટલા પણ લાગ્યા નથી અને આપણે અણુ જેટલા આવે છે અને પર્વત જેટલા લાગે છે આટલો આપણામાં તેમનામાં ફર્ક છે તમે વાંચો ભગવદ્ ગીતા બીજો અધ્યાય સુખ દુઃખે કૃષ્ણ ભગવાન અર્જુનને કે છે સુખ અને ભાઈ સમતા રાખવી લાભ સમતા રાખવી કૃષ્ણ ભગવાન કઈ રીતે કહી શકે એમના જીવનમાં દુઃખ વેઠ્યા પછી કે છે એમને ઉપદેશ આપવા તો સહેલા છે પણ આની ચાવી કઈ છે ભાઈ દુખ તો આવવાના જ છે કોઈ માણસ ક્યારેય દુઃખથી સંપૂર્ણ રહી શકે એ આ જગતમાં આ સંસારમાં કોઈ વ્યક્તિ માટે શક્ય ક્યારે નથી એ પ્રેસિડેન્ટ બુશ હોય પ્રેસિડેન્ટ હોય કે ભારતના હવે જે કોઈ ભાવિ વડાપ્રધાન થવાના હોય તે હોય અત્યારના તો નથી આપણને ખબર છે કોઈ દુઃખ વિનાનો રહી શકે તેમ જ નથી એટલે મુક્તાનંદ સ્વામી આપી દીધું સૂત્ર રાજા બી દુખિયા

એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે પહોંચો ત્યાં સુધીમાં કેડના મણકાની કોઈક મરામત કરાવવાની જરૂર પડી ગઈ હોય સતત ખડ અને દર બે ચાર મીટરે મ્યુનિસિપાલિટી વાળાને તમે યાદ કરો જ કે આને મહારાજ સદબુદ્ધિ આપે એમ સતત તમને યાદ આવે એટલા એટલી હદે ખરાબ ખડબચડા રસ્તા હતા હવે તંત્રને આપણે કેવી રીતે સુધારવા જઈ શકીએ તંત્રને સુધારવાનું તો આપણા હાથમાં છે નહીં રસ્તા સુધારવાનું આપણા હાથમાં છે નહીં છતાંય હળદા ન આવે રોદા ન આવે એવી કોઈ બાબત બની શકે ખરી હા બની શકે ભાઈ તમે ખડખડ પાંચમ જેવી રીક્ષામાં શું કામ બેઠા તમે સરસ વાહન પકડો સારું વાહન લો કેવું વાહન લેવાનું તમારામાં ભાઈ આમાં તો તમારે રેન્જ રોવર લેવી પડે લેન્ડ રોવર લેવી પડે આમાં તમારે બીએમડબલ્યુ લેવી પડે આમાં પડેડીઝ લેવી પડે આવી ગાડી તો પાવરફુલ હોલ એમાં બધા જે હળદા હોય તે અંદર રોકાઈ જાય એ શોષાઈ જાય એટલે તમને કોઈ દિવસ હળદા અંદર લાગે જ નહીં ગાડી તમારી સરળતાથી બહાર નીકળી જાય વ્હીલ ઉપર ગમે તે થાય અંદર તો પાણીના રેલાની જેમ તમારી યાત્રા થઈ જાય એવું જ જીવનમાં શક્ય છે ભાઈ હર મર્સિડીઝ ક્યાંથી લાવી ક્યાંથી આપણે બીએમડબલ્યુ કાર લાવી એ લૌકિક લાઈફ ની વાત અલગ છે હવે એક આધ્યાત્મિક બાબત છે જીવનમાં દુઃખ આવવાના જ એ જીવનનો રસ્તો ખરબચડો છે પણ એ ખરબચડા રસ્તા ઉપરથી આપણી જીવન યાત્રા પસાર થાય છતાં કોઈ દિવસ એમાં હળદા ન લાગે એવી કોઈક અંદર વ્યવસ્થા આપણે રાખવી પડે એ વ્યવસ્થા એટલે પ્રાપ્તિનો વિચાર પ્રાપ્તિનો વિચાર તમને થાય શું છે પ્રાપ્તિનો વિચાર નિષ્કુળાનંદ સ્વામીને અહીંયા આપણે યાદ કરવા જોઈએ નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં કેટલા દુઃખ આવ્યા ભાઈ મને ને તમને કોઈ સ્વામિનારાયણનું નામ રટવા બદલ કોઈ માર મારતું નથી નિષ્કુળાનંદ સ્વામીને તો માર ખાવો પડતો હતો જ્યાં જાય ત્યાં અપમાન સહન કરવા પડતા હતા ખાવા મળતું નહોતું આપણે તો આ ઠંડક વાળા હોલમાં બેસીને ભગવાનનું ભજન કરીએ છીએ કથા વાર્તા સાંભળીએ છીએ પણ સ્વામીને ધોલેરાની જમીનમાં ભયંકર તાપમાં મજૂરી મજૂરી કરવાની કરવાની હતી યાદ રાખો ત્યારે નિષ્કુળાંત સ્વામીની ઉંમર એસી વર્ષ કરતા વધારે હતી ચારે બાજુથી ગાળો માર અપમાન તિરસ્કાર ખાવાનું મળે નહીં અને એશી વર્ષની વૃદ્ધ કાયા અને નિષ્કુળાન સ્વામી ખારા પાટમાં એક હાથમાં હથોડી લઈ અને પથ્થર પથ્થર ઘડી ઘડી રહ્યા રહ્યા છે છે મંદિરના અધૂરામાં પૂરું નિષ્કુળાનંદ સ્વામીના શરીરે રોગ છે કેવા રોગ છે ભાઈ કોઈ ચીલા ચાલુ તાવ તરિયો શરદી એવું નથી પણ નિષ્કુળાનંદ સ્વામીને આખા શરીરે ભગ થયા હતા આખા શરીરે થયા ગુમડામાંથી પરુ ને લોહી કરે છે નીંગળા કરે છે પણ હાથમાં છીણી અને હથોડી છોડતા નથી અને છીણી ને પથ્થરને પથ્થર ને કાપ્યા કરે છે પથ્થરને કોતર્યા કરતા હતા અને સાથે સાથે ભર તાપમાં અને ભાઈ ઉનાળાના વાયરા અમદાવાદમાં અલગ હોય છે ને ધોલેરાના ખારા પાટમાં અલગ હોય છે એ ધોલેરાના ખારા પાટમાં ઉનાળાના વાયરાઓ ખમતા ખમતા એ ખારા પાટના વાયરા આડેન તોય શરીરમાં વેદના થાય પણ એ ખારા વાયરા ખમતા ખમતા નિષ્કુળાન સ્વામી કીર્તનો ગાતા હતા દલપતરામ કવિએ નિષ્કુળાન સ્વામીનો ઇન્ટરવ્યુ લીધો છે બુદ્ધિપ્રકાશ નામના સામયિકમાં તેની નોંધ તેમણે છાપી છે નિષ્કુળાનંદ સ્વામીની કુમારી કેવી હતી નિષ્કુળાનંદ સ્વામી તેમાં કે છે દલપતરામને અમે બહુ માર માર્યા બહુ માર માર્યા કેવો માર માર્યો નિષ્ફળ સ્વામી વર્ણન કરે છે પણ દલપતરામ એક બાબતથી અતિ પ્રભાવિત થાય છે શું નિષ્કુળાન સ્વામીની હતી નિષ્કુળાન સ્વામી ત્યારે કીર્તનો ગાતા હતા સજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે ભાંગી બેઠા ભવો ભવની ભૂખ ભાંગી બેઠા ભવો ભવની ભૂખ સજાનંદ મારે ઉલટ સજાનંદ સિંધુ ઉલટ્યા જન્મો જન્મની ભૂખ ભાંગી ગઈ અને એ એક એક પંક્તિ તમે એનો ભાવ તો જુઓ કણકણ કાજે રે જણ જણ જાચતા રે એ કણકણ માટે અમે ભાગ માગતા હતા બીક માગતા હતા અને હવે અમે છીએ સભાગ્યા શાહુકાર અમે સભાગ્યા અમે શાહુકાર ગજબની વાત છે અરે ભાઈ આવા સંજોગોમાં શાહુકાર શબ્દો ક્યાંથી નીકળે પણ નિષ્કુળાનંદ સ્વામી છેલ્લી પંક્તિમાં તો હદ કરી નાખે છે નિષ્કુળાનંદ રે આનંદ અતિ ઘણો રે શિરે કહું સુખ તણી સીમાય સજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ નિષ્કુળાનંદ આનંદ અતિ ઘણો આમાં શું આનંદ આમાં આનંદ નો સ્કોપ જ ક્યાં છે અને શીખવું સુખ તની સીમાય ઓ સુખની તો કોઈ વાત નથી ભાઈ નિષ્કુળાન સ્વામી પાસે કેવું શોખ એબ્ઝોર્બર હશે આટલી બધી ઉપાધિ તેને અટતી નથી એટલું જ નહીં એને મારા તમારા જેવાને સંબોધીને ગાયું મેં તો આ એક પદની એક પડી ગાય પણ ચાર ચાર એમની જે પદોની પંક્તિઓ છે ભાઈ મળદાને બેઠા કરી દેવી તેવી તાકાત છે મળતું શું હોય તો ઊભું થઈ જાય એવી તેમાં જબરજસ્ત શક્તિ ભરી છે બધા નાની નાની દુઃખની આપત્તિઓથી ગભરાઈ જઈએ નાની નાની ઘરમાં મુશ્કેલીઓ આવે તેમ થાય અને કદાચ લટકી જેવું હારું પંખાનો શ્રેષ્ઠ ઉપયોગ માણસ વિચાર કરે પણ નિષ્કુળાનંદ સ્વામી અરે ભાઈ શું મુંજાવ છો શિદને રહીએ રે કંગાલ રે સંતો શિદને રહીએ રે કંગાલ શિદને રહીએ રે કંગાલ રે સંતો શિદને રહીએ રે કંગાલ જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો રહીએ રે કંગાલ ભાઈ શા માટે ગરીબ માનીએ માનીએ શા શા માટે માટે કંગાલ મારે બહુ દુઃખ છે બહુ દુઃખ છે ભાઈ ઘણી વખત તો માણસ બહુ દુઃખ છે વિચાર કરીને દુઃખ ને ઘા ને પોળો કરે છે વાંદરાને એક નાનું ગુમડું થયું તો ખંજોળી 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 બહુ જ મોટું કરે એ માણસ વાંદરા જેવો છે એ મને દુઃખ પડ્યું મને અશાંતિ થઈ મારે પ્રોબ્લેમ છે મારે પ્રોબ્લેમ છે વિચાર કરી કરી કરીને પ્રોબ્લેમને ગજ જેવડો મોટો કરી નાખે છે ને પર્વત જેવડો ક્યારેક મોટો કરી નાખે છે નિષ્કુળાન સ્વામી કહે છે ભાઈ આ વિચાર જ કરાય નહીં આગળ કે છે કે આપણને કોણ મળ્યા પુરાણ બ્રહ્મા પુરુષોત્તમ પામી ખામી ન રહી એક વાર અમલ સહિત વાતવ ચરવે અમલ સહિત વાતવ ચરવે મન માની હાલ સંતો શિદ રહીએ રે કંગાલ ભાઈની પાસે લોજિક છે એમને કહેતા નથી કે ભાઈ છાકતા ફરો પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી રહી એક વાલ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ મળ્યા અનેક યુગો સુધી તપશ્ચર્યા કરી કરીને જોગીઓ જતીઓ સંન્યાસીઓ સિદ્ધો જે ન પામી શક્યા ઋષિઓ જે ન પામી શક્યા બ્રહ્મ પરબ્રહ્મની ચર્ચા કરનારાઓ જે માત્ર વાદ વિવાદમાં રહ્યા એ સર્વોપરી પરાત પર સર્વો સર્વધામના અધિપતિ સર્વ શ્રેષ્ઠ સર્વ કરતા હરતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે હવે ખામી ન રહી એક વાલ આપણે ખાવાના વાલને ઓળખીએ છીએ આ ખાવાના વાલની વાત નથી અહીંયા જે વાલ છે તે વાલ નામનું એક યુનિટ છે વજન યુ છે વાલ એટલે એક વજન સૂક્ષ્મ વજન સોનીઓ એ માપવા માટે વાલ ને ચણોઠી ને એવા જાત જાતના રાખે એના યુનિટ સેજ પણ નાની સરખી પણ એટલે કદાચ અડધા ગ્રામ જેટલી પણ ખામી રહી નથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે હવે અમલ સહિત વાત ચરવે અમલ સહિત વાત ચરવે માની મનમાની હાલ રે સંતો હવે વાતમાં કેફ જોઈએ અમારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા હતા એમણે બાપા ઓગણીસો પંચ્યાસી માં એક વાત કરી હતી કે કેટલાકના જીવનમાં દુખ આવ્યું હોય તોય આમ ખુશીથી વાત કરે અને કેટલાકના જીવનમાં સુખ આવ્યું હોય તોય મરતા મરતા વાત કરે કે અમારે તો વીસ વર્ષથી થી ઘરમાં બાબો જ નહોતો બહુ દાવાઓ કરીન બહુ માનતાઓ કરીન પણ કાંઈ થતું જ નતું કઈ ની કોઈ પ્રાપ્તિ થતી જ નહોતી કોને ખબર હું થયું ગઈ કાલે દીકરો આવ્યો મરતા મરતા બોલવાનું હોય આમ આનંદપૂર્વક કહો કે મારે ત્યાં પુત્ર જન્મ થયો અને કેટલાક લોકો ઘરમાં દુખ આવ્યું હોય તોય છાતી કાઢીને બોલે અરે કે શું વાત કરું કાલે જ બાપુજી ઉપડી ગયા અમારે એક હરિભક્ત ના ઘરે જવાનું થયું એના પિતાશ્રી ધામમાં ગયા એટલે કહ્યું કે સંતો પધારો પિતાજી ઉપડી ગયા છે આવો એટલે અમારા અત્યારે યજ્ઞલો સ્વામી અમદાવાદ રહેતા હતા એટલે અમે બંને સંતો ગયા એ હરિભક્તને ત્યાં અને બે ભાઈઓ બંને બ્રહ્મભ જગદીશભાઈ ને બિપિનભાઈ બંને ત્યાં હતા અમે ઉતર્યા ત્યારે ગાડીમાં સામે લેવા માટે તે ઊભા હતા અને બેવના મોટા આમ ખુશખુશાલ તો અમને પેલા તેમ થયું કોકના બાપા ગયા લાગે છે આના બાપા તો નથી ગયા આપણે ભૂલમાં કોક બીજી જગ્યાએ આવી ચડ્યા લાગે છે આવો આવો સ્વામી આવો આવો કરતા અમને ઉતાર્યા પછી તો હવે ધીમેરીને પૂછીએ પહેલાં આપણે પહોંચીએ જ્યાં મૂળ મુદ્દો છે ત્યાં પહોંચીએ પછી જોઈએ અમે ત્યાં ગયા ત્યારે ભોંય પથારી કરેલું એક એક મૃતદેહ ત્યાં રાખવામાં આવ્યો હતો અને કેવું કે બસ હવે સ્વામી તમારે જે વિધિ કરો એ કરો એટલે પછી મને મનમાં શંકા રહી ગઈ કે આ કંઈક છે તો લોચો આ કોક બીજું જ છે પછી બધું પત્યા પછી બધી વિધિ પત્યા પછી કોઈ આંસુ નહીં કોઈના મોઢામાં કાંઈ નહીં કોઈ બધા તાળીઓ પાડેના આ કરેન તે કરે પછી ધીમે રહીને મેં પૂછ્યું નહીં આ તમારે શું થાય આપણા બાપા આપણા એટલે તમારા ચોખે હા બાપા છે આપણા તો મેં કીધું કે કેવી રીતે ગયા ધામમાં આપણે જરા સિરિયસલી પૂછતા અરે કે આ તો કે મજા પડી ગઈ મેં કહ્યું શું મજા શું પડી આમાં એ કે બીપિનને ત્યાં રહેતા હતા બીપિન પેલા માળે રે હું રહું ચોથા માળે મારે ત્યાં લિફ્ટ નહીં એટલે બાપુજીને કીધું તો તમે બીપીને ત્યાં રહેજો પણ હવે બીપી ને ક્યાંક બાર ગામ જવાનું થયું ને પછી બાપુજી કે સારું હવે હું જગદીશ ને ત્યાં રહીશ એટલે કે પછી મારે ત્યાં આવ્યા અને અમારે ત્યાં ઉપર આવ્યા અને અઠવાડિયું થયું ને બસ ઉપરથી થી ક્યાં અંતર ડિસ્ટન્સ ઓછું પડે ને જલ્દી જતા રહ્યા એ કે અમે આવ્યા ત્યારે ના કહેતા હવે બાપુજી ઉપરનું અંતર ઓછું પડે અહીંયા ચોથા માળથી અંતર નજીક પડે જાતા રહ્યા અને તો કેટલાક માણસોના જીવમાં સુખ આવે તોય મરતા મળતા એની રજૂઆત કરે ને થાય જ નહીં સુખ આવ્યું છે પણ સ્વામી એમ કહે છે વાત પણ અમલ સહિત વાતવો અમલ સહિત અમલ સહિત વાતવો ચરવે માની મન માની હાલ સંતો સિદ્ધને રહીએ રે કંગાલ બહુ અદભુત બોધ છે મનમાં નિહાલ માનવાનું છે અને વાણીમાં અંદર થઈ કેપ છૂટવો જોઈએ મને કોણ મળ્યા છે ક્યારેક કેમ થાય છે માણસને અશાંતિ આવે છે તેનું કારણ શું છે દુઃખ તો બરાબર છે કોઈક વખત દુઃખ આવે અને માણસને અશાંતિ થાય પણ અશાંતિનું એક સૌથી મોટું જો કોઈ કારણ હોય તો તે છે માણસને હંમેશા ઓછપ લાગ્યા કરે છે મારી પાસે શું નથી એની યાદી મને હંમેશા કનડ્યા કરે છે મારી પાસે આ નથી મારી પાસે તે નથી મારી પાસે ફલાણું નથી અને ખાસ કરીને જેમ બીજાનું જોઈએ તેમ આપણને આ બધી વસ્તુઓ વધારે યાદ આવે ઘણી વખત મુક્તાનંદ સ્વામીની આ પંખથી જયારે વિચારીએ રાજા બી દુખ્યા રંક બી દુખ્યા ત્યારે આપણને થાય કે આપણે રંકને જઈને પૂછીએ તમારે શું દુઃખ છે ભાઈ ભાઈ અને આપણે કોઈ જઈને તમે કેમ છો તો કે અમારી પાસે પૈસા નથી અમારી પાસે સંપત્તિ નથી અમારી પાસે જાત જાતના વાહનો નથી તો સુખી કોણ કે જો ઓલા લોકો જાય હીરો હોંડા લઈને જાય અથવા તો હોન્ડા સિટી ગાડી લઈને જાય અથવા તો બીએમડબલ્યુ ગાડી લઈને જાય એ આપણને મોટી મોટી ગાડીઓ વાળા બતાવે પણ એક પ્રક્રિયામાંથી પસાર થવા જેવું છે આમાંથી કેટલાક લોકો એવા બેઠા છે કે જેમનો જન્મ ગામડામાં થયો હશે ઉછેર પણ બહુ જ સામાન્ય પરિસ્થિતિ વચ્ચે થયો હશે અને એ જમાનામાં એમની પાસે જે કાંઈ હશે એના કરતા અનેક ગણું વધારે અત્યારે તેમની પાસે હશે ભાઈ એક સર્વેક્ષણ આવેલું ઓગણીસો સુડતાલીસ માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ગાયકવાડ મહારાજા સિંધિયા એવા જે ભારતના તત્કાલીન જે સમ્રાટો જેમણે વિલીનીકરણ સામ્રાજ્યનું કર્યું ભારત અખંડ ભારતમાં એ મહારાજાઓ પાસે કેવી સુવિધાઓ હતી મોટર કાર હતી એમની પાસે ઘરમાં ફ્રીજ નહીં તો ફ્રીજ જેવી બી ઠંડુ રહી શકે તેવી સુવિધાઓ હતી એ જમાના એને પંખો ખાવા માટે કાં તો પેલા હજુરિયાઓ બહાર ફળડ ફળડ કરે ભલે પંખો ફરે અથવા તો ઇલેક્ટ્રિસિટી ક્યાંક આવી ગઈ હશે તો ત્યાં પંખા ફરતા હતા એ જમાનામાં મહારાજાઓ પાસે જે સુવિધાઓ હતી આજે એ બધી જ સુવિધાઓ મધ્યમ વર્ગ પાસે પહોંચી ગઈ છે ભાઈ આપણા ઘરમાં ફ્રીજ તો હવે કઈ બહુ મોટી વાત નથી રહી ઘણાના ઘરમાં ફ્રીજ આવી ગયા પંખાની ક્યાં વાત રહી ઘણા ના ઘરે એસી આવી ગયા એ જમાનામાં મહારાજાઓ પાસે એસી ગાડી નહીં હોય આજે ઘણા ના ઘરે એસી આવી ગઈ કારો તો એ જમાનાના મહારાજાઓ કરતા સરેરાશ માણસ પાસે આજે સાધન સામગ્રી ઉલટાની કદાચ વધી ગઈ છે કોઈક ને ફોન હોય ભાઈ એ જમાનામાં આજે તો નાના ટેન્ડુડિયા મોબાઈલ ની ફરતા થઈ ગયા અમારા અક્ષરપીઠમાં હું સવારે ઉતરતો હતો અમદાવાદમાં પગથિયા ઉતરતો હતો તો અમારો ત્યાં જે એક હરિજન ભાઈ એ ત્યાં સંડાસ ને બધું સાફ કરવા માટે આવે છે એ સવારના વાગે હું આમ ત્યારે કોઈને કરતો જોયો તો હું તો ચોકી ગયો મને બરાબર ખબર છે કે એક જ ધોરણ ભણ્યો છે અને એસએમએસ કરતો હતો કોઈને ગજબ કેવાય તો કોમન થઈ ગયો આ તો બધું સુવિધાઓ એટલે સુખ આપણે માની લીધું પણ આપણને હંમેશા સુવિધાઓ ઓછી જ લાગ્યા કરે હજુ થોડુંક વધારે હોત ને તો કામ પાકી જાત થોડુંક આટલું જ મહારાજ અમથી અમથી કસોટી કરે છે આટલું આપી દે તો એમને ક્યાં ખૂટવાનું છે થોડુંક જો મહારાજ હતું આટલું સુવિધા આટલી સેટ કરી દે તો સારું ભાઈ પ્રશ્નો નો તો અંત જ આવવા નથી દીકરો સાહીઠ ટકા લઈ આવે તો આપણને થાય એસી કેમ નો લઈ આવો એસી લઈ આવો તો કે પંચ્યાસી પાંચ વધારે લઈ આવે તો મળી જાત ને એડમિશન ફલાણામાં આપણને હંમેશા ઓછું જ લાગ્યા કરે પગાર હંમેશા ઓછો જ લાગે થોડોક જ ખૂટે છે થોડોક થોડોક વધારે તો દીકરી હારું વધારે બચત થાત દીકરાની કઈ વ્યવસ્થા થઈ જાત ફલાણા પ્રકારના હપ્તા ભરવા છે એની વ્યવસ્થા થઈ જાત હું તો થોડાક ઉદાહરણો આપું છું મારા કરતા તમારી પાસે ઘણા વધારે ઉદાહરણો હોય પણ માણસને કોઈ પણ વાતે ક્યારેય પૂરું લાગતું નથી તમે તમારા ભાઈ માટે ગમે એટલું ઘસાયા હો તમે તમારા સગાવાલાઓ માટે ગમે એટલું ઘસાયો પેલા અધૂરું જ લાગે હજુ થોડુંક વધારે કરવું જોઈએ ઓછું જ કરે છે ખબર નહીં કેમ તમે તમારા દીકરા માટે ગમે એટલું કરો એને લાગે મારા પપ્પા મારા માટે થોડુંક ઓછું જ કરે છે એને લાગે જ પૂરું લાગે જ નહીં આ માણસની પ્રકૃતિ છે ઓછપ લાગ્યા કરે છે પણ એ ઓછપ ટાળવાનો દુનિયામાં કોઈ ઇલાજ નથી તમે મહારાણા પ્રતાપ થાવ કે તમે બ્રિટનના મહારાણી એલિઝાબેથ થાવ કે બ્રિટનના મહારાણી વિક્ટોરિયા થાવ કે તમે બ્રિટનના કિંગ જ્યોર્જ પંચમ થાવ અને કદાચ તમે ઓબામા થાવ તમે જે તે ઓછું લાગ્યા જ કરે થોડું થોડું ઓછું લાગ્યા જ કરે ચરા ખારું રહી જાય ચરા ખારું એમ લાગ્યા જ કરે એનો કોઈ ઈલાજ જ નથી ભાઈ ઇન્દ્ર નહીં ઓછું લાગતું હતું અને રાવણ પાસે શું બાકી હતું રાવણ પાસે ભાઈ મંદોદરી જેવી સતી પત્ની ચાલુ પત્ની નહીં સતી પત્ની હતી બુદ્ધિમંત હતી સામર્થ્યવાન હતી અને રાવણ પોતે વિદ્વાન હતો બ્રાહ્મણ હતો શક્તિમાન હતો કૈલાસ પર્વત ધ્રુજ હતો શિવજી ઉપર બેઠા હતા અને ધ્રુજતા હતા ભાઈ રાવણે કૈલાસને પકડીને ધ્રુજાવ્યો હતો વાંચજો શિવપુરાણ અને આ રાવણ કેવો તાકાત વાળો નવ ગ્રહોને ઘોડીએ બાંધતો હતો આપણે કઈ કાને ગ્રહો નડે છે ગ્રહો નહીં નડતો એવો તાકાતવાનો હતો પણ તોય રાવણને ઓછું લાગતું હતું મંતોદરી મજા નથી આવતી સીતા જ જોઈએ અને કેવી મોટી ભૂલ કરી બેઠો તો માણસ માત્રને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વાતે ઓછું જ લાગ્યા કરે છે એક ગેપ એવી છે એ કોઈ દિવસ ફીલ કરી શકાય તેવી જ નથી ચાહે આર્થિક બાબત હોય ચાહે પારિવારિક બાબત હોય ચાહે સામાજિક બાબત હોય ચાહે જે પણ તમે ગણી શકો તે બાબત હોય પણ એમાં પૂરવાની બાબત પૂરી શકાય એવો એક અને એક માત્ર ઇલાજ છે તે પ્રાપ્તિનો વિચાર છે મારે કાંઈ જ બાકી નથી મને કોણ મળ્યું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા મારે કઈ જ બાકી નથી હું પૂર્ણ કામ છું આ વિચાર સિવાય કોઈ દિવસ ઓછ પૂરી થાય તેમ જ નથી અને જ્યાં સુધી ઓછો પૂરી થાય નહીં ત્યાં સુધી કોઈ દિવસ શાંતિ થાય જ નહીં બોધભૂત વિચાર છે ક્યારેક વિચાર આવે કે આ જે વાત બધી ચાલે છે સમજાય તો છે પણ હજુ મનમાં એની વધારે સ્પષ્ટતા થતી નથી એક જમાનામાં હિમરાજ શાહ ને આવ્યા એક જમામાં નિષ્કળુનાનંદ સ્વામીને દુખ આવ્યા મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને દુઃખ આવ્યા હિમરાજ શાહને દુખાવ્યા નાથ બહાર કાઢ્યા અને નિષ્ફળાનંદ સ્વામી સોરી શ્વેત વૈકુંઠદાસ સ્વામી એના ઉપર ભજન બનાવ્યું કે ભાઈ તમને કોઈ નાથ બહાર કાઢી મૂકે એનાથી દુનિયામાં કોઈ મોટું દુઃખ જ નથી એ જમાનાના દ્રષ્ટિકોણથી પણ કાંઈ વાંધો નહીં તમારી કોઈ નાત નથી હું તમને બતાવું તમારી નાત છે સબહી બરન મે વોહી બડે જીન સ્વામી નારાયણ રટારે નારાયણ રે ભાઈ તમારી નાથ અહી વર્ણ શબ્દ વાપરો સબ બરન વર્ણ તમારી નાથ કઈ બ્રાહ્મણ વાણિયા પટેલ કોળી અરે જે હોતે પણ તમે સ્વામિનારાયણ મનમાં રટતા હો મુખમાં રટતા હો તમારી નાત સૌથી મોટા મોટી નાત સ્વામિનારાયણ જે રટે એનાથી મોટી કોઈ નાત નથી આવી કુમારીથી હિમરાજ શાહ જીવતા હતા બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ખુમારી પૂર્વક જીવતા હતા તો આપણે કેમ ન જીવી શકીએ આપણને શું વાંધો આવે કારણ એક જ છે કે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્ફળાનંદ સ્વામી કે શાહ પર્વતભાઈ ગોધનભાઈ જેવા હરિભક્તો એમ માનતા હતા અમને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એનો અનુભવ કરતા હતા અને એ લોકોને જે પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્તિ થઈ હતી તેના તે જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપણને મળ્યા છે પણ આપણે મનમાં તે વિચાર ઘૂંટતા નથી આપણામાં ને નિષ્ફળનંદ સ્વામીમાં ફરક આટલો જ છે પ્રાપ્તિમાં કોઈ ફર્ક નથી પ્રતિથી ફર્ક રહી જાય છે આપણને વસ્તુ તો તેની તે જ મળી છે પણ જ્યાં આપણે આ વિચાર ઘૂટવાનું ભૂલી જઈએ છીએ ત્યાં અશાંતિની શરૂઆત થાય છે અને જ્યારે આ વિચાર ઘૂંટવાની શરૂઆત કરે છે ત્યારે અશાંતિ ઓસરવાની શરૂઆત થાય છે બેઉ સાથે સંકળાયેલા છે નિષ્કુળાનંદ સ્વામી પાસે પ્રાપ્તિનો વિચાર હતો ક્યારેક આપને યોગીજી મહારાજનો વિચાર આવે ભાઈ મહારાજના જીવનમાં કેટલા દુઃખ આવ્યા યોગીજી મહારાજનું જીવન ચરિત્ર જયારે હતું ત્યારે એની પ્રેસ કોપી કરવા માટે આપણે એક ભાઈને રાખ્યા હતા એ ભાઈ ઉપાધ્યાય કરીને એક ભાઈ હતા ગુજરાત વિદ્યાપીઠમાં અને નવજીવન પ્રેસમાં કામ કરતા હતા એ કઈ સત્સંગી નહીં એ તો સાવ એકદમ બિનસત્સંગી પણ એક પ્રકારનો આનો વ્યવસાય એટલે એમને આપણે એમ કહ્યું કે ભાઈ અમારે આની પ્રેસ કોપી હેન્ડ રિટર્ન પ્રેસ કોપી તૈયાર કરવાની છે ફોટો ટાઈપ સેટિંગ તે જમાનામાં કરવાનું હતું તો એમને કહ્યું તમે આમની પ્રેસ આની પ્રેસ કોપી અમને કરી આપો સ્વચ્છ અક્ષરો નિર્ભૂલ પ્રેસ કોપી તૈયાર કરી આપો એટલે એમણે આપણું આ કામ સંભાળ્યું પણ યોગીજી મહારાજના જીવન ચરિત્રનો પહેલો ભાગ લખાયો ને પ્રેસ કોપી કરતા હતા એ અડધો ભાગ જેટલો લખાયો ને પ્રેસ કોપી કરીને જ્યારે પાછું આપવા આવ્યા ત્યારે ધ્રુશ કે રડી પડ્યા મારા જીવનમાં મેં કોઈ દિવસ કોઈ વ્યક્તિ ઉપર આટલા કલ્પના પણ પણ નથી કરી કેટલો માર યોગી મારે છે છે કેટલા તમે યોગીજી મહારાજના જેટલા ફોટોગ્રાફ છે તે જોઈ લેજો યોગીજી મહારાજ કોઈ દિવસ કટાણું મોઢું કહીને નથી એમની આંખમાં આંસુ કે નથી એમના મુખ ઉપર કોઈ દિવસ એવો ભાવ ભાઈ આપણે તો આશ્ચર્ય થાય છે ચોવીસ કલાક આનંદમાં ચોવીસ કલાક હસતા ચોવીસ કલાક એ જબરજસ્ત અલમસ્તાઈમાં અને આપણે ચોવીસ કલાકમાંથી માંથી ચોવીસ મિનિટ પણ એવી નથી જાતી સવારે એકદમ ખુશ મિજાજ હોય ઉઠ્યા એટલે પેટ સાફ થયું ખુશ મિજાજ ખબર નહીં શું બપોર સુધીમાં ક્યાંથી મોઢા પર એરડ્યું આવી જાય છે કઈક લોચો પડી જાય છે યોગીજી મહારાજ આવી ઉપાધિઓ સહન કરી શકે છે અને આપણે કેમ સહન કરી શકતા નથી આ જગ્યાએ ખોટ છે યોગીજી મહારાજ અહો નિશ એક આનંદમાં છલકાતા હતા ખામી ન રહી એક વાલ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે આપણે આ જ પ્રોબ્લેમ રહી જાય છે આ વિચારા યોગી રોમે રોમમાં ખૂટાતો હતો એટલે યોગીજી મહારાજ કહેતા પેલા ઉદાહરણ આપતા પેલા ભાવનગરના વજેસંગ બાપુની ફૂંક લીધી એનો હોકો એની ફૂંક લીધી અને અઢારસે પાદર ધણી આગળ તો કેટલા જણાએ ફૂક લીધી હશે એઠી થતી 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 આવી છે બાપુએ ફૂંક લીધી પેલા હોકા નળીવાળા હોકા આવતા હતા ને એમ હવે આજકાલ ફરીથી ચાલુ થયા છે સમાચાર મળ્યા છે તો એ નળીવાળા હોકા બાપુએ ફૂંક લીધા પછી પછી એ પચાસ ગામ ધણી લેતો હશે ને પછી સો ગામ ધણ કે પચીસ ગામ ધણી લેતો હશે ને એમ કરતા 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 એક સામાન્ય માણસ એના મોઢામાં આવી એ સામાન્ય બિચારો સિપાઈ હવાલદાર અને પછી યોગી બાપા એનું વર્ણન કરે છે જે જે તે લોકોને ઠેબે લેતો જડે પૂછ્યું કે એલા ભાઈ શું થયું તને તો કે વાત જવા દો પણ વાત જવા ક્યાં દે ઊભી રહેવા દે હમણાં વાત કર આટલો કેફ છે એ કે અઢારસે પાદર નો ધણી વજયસંગ બાપુ એની ફૂંક મળી એના હોકાની ફૂંક મળી એનો કેપ છે પૂજ્ય ડોક્ટર સ્વામી એક ઉદાહરણ આપે છે યોગીજી મહારાજ સૌરાષ્ટ્રમાં કોઈ ગામમાં બિરાજમાન હતા અને ત્યાં યોગીજી મહારા દર્શને ગુજરાતના તત્કાલીન ડીજીપી દર્શને આવ્યા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને યોગીજી મહારાજના દર્શને એ ધંધુકાની આજુબાજુના કોઈ ક્ષેત્રમાં હતા અને એ ગામના એક દરબાર જે પોલીસ હતા એમને રસ્તો પૂછ્યો કે ભાઈ યોગીજી મહારાજ આ ગામમાં છે ક્યાં છે તો કે હાલો હું તમને બતાવું એટલે એમની જીપમાં બેસાડ્યા અને પછી યોગી બાપા જ્યાં બિરાતા હતા ત્યાં લઈ ગયા એ પાછા એ પોલીસ આપણા સત્સંગી જ અને પછી પૂછ્યું નામ પૂછ્યું હશે ડીજીપી સાહેબ તમારું નામ શું નામ પૂછ્યું હશે અને પછી ડીજીપી સાહેબ ને વળાવીને પાછો આવ્યો એ પોલીસ અને શું કેફમાં ગામમાં આટા મારે અધર ચાલે એક વેત ડોક્ટર સ્વામી બધાને આશ્ચર્ય થયું બધા પૂછ્યું કે ભાઈ શું થયું અરે કે આખા ગુજરાતના પોલીસ દળનો વડો એની જીપમાં બેહીને આવ્યો પછી બધાએ કહ્યું કે એ આખા ગુજરાતના પોલીસ દળનો વડો એ યોગી બાપાના ધબ્બો ખાવા આવ્યો યોગી બાપાના ચડમાં માથું નમાયું એ યોગી બાપાના તને પચાસ ધબ્બા પડે એનો કેફ આવતો નથી તો આપણે વાત તે કરતા હતા આપણને કોણ મળ્યા છે એ પ્રાપ્તિનો વિચાર નથી આવતો એટલે આપણને આ જગતની મોટાઈ અને જગતની ઓછપ નડ્યા કરે છે જ્યારે આ આવે ત્યારે વાત પૂરી થઈ જાય અને છેલ્લા મુદ્દા તરફ જવું છે કામ ક્રોધ લોભ મોહા હરંતી જ્ઞાન રત્નાની શાંતિ રત્નાની જાગૃહી જાગૃહી જાગૃહિ અંદર આ બધા દોષો ભર્યા છે એના કારણે અશાંતિ રહ્યા કરે છે અંદરથી હળી કર્યા જ કરે છે આપણને એ દોષ ટાળવાનો પણ કોઈ ઇલાજ નથી બીજો ઋષિમુનિઓ મુનિઓ તપશ્ચર્યા કરી રાફડો થઈ ગયા પેલા ચવન ઋષિ રાફડો થઈ ગયા હતા અને સુકન્યા એની સખીઓ સાથે શિકાર માટે નીકળી હતી અને સુકન્યાને એમ લાગ્યું દૂર કઈક તક તકે છે હરણની આંખ હોવી જોઈએ અને તીર માર્યું ત્યાં જઈને જઈ જઈને જોયું તો એ તીર રાફડાની અંદર ઘુસી તું ને ત્યાંથી લોહી નીકળતું હતું તરત લાગ્યું કે ભાઈ અંદર તો કંઈક કોઈ બીજું બેઠું લાગે છે આપણને અશાંતિ રહ્યા કરે છે તેનું કારણ શું છે આપણા દોષો છે કરી ક્ષમતામ ક્ષમતામ પ્રસિદ્ધ પરમેશ્વર અન્યથા શરણમ નાસ્તી તમે શરણમ મમ જે તે કંઈ હશુ ગાયું અને ઋષિને ઋષિ સ્તુતિ સાંભળી અને આંખો ખોલે છે ભાઈ એક જ આંખ ખુલી હતી હો એક તો તીર વાગી ગયું હતું વન વેજ હતો અને એક જ આંખે સુકન્યાને જોઈ અને લાગ્યું કે આમાં પતી ગયું અને સુકન્યાના પિતાને ખબર પડી રાજા આવ્યા પ્રાર્થના કરી ઋષિ ક્ષમા કરો ક્ષમા કરો આ મારી દીકરીની ભૂલ થઈ ગઈ ક્ષમા ન થાય ક્ષમા એક જ શરતે થાય કઈ શરત આ સુકન્યાને મારી મારી પર આવો મારી વારે પરણાવો મરી ગયા ને અને કદાચ ક્ષમા ન માગ્યો તો હારું થાત પણ સુકન્યા સોળ વર્ષની અને આ ઋષિ ખબર નહીં કેટલા વર્ષના થયા હશે સેંકડો વર્ષોની રાફડો થઈ ગયેલી કાયા પણ તેઓય ચવન ઋષિની અંદર હાલ્યો અંદરથી બધું એક આંખે સુકન્યાને જોઈતી એક જ આંખે ખબર નહીં બે આંખે જોયે તો શું થાય પણ એક આંખે જોયા પછી એને મનમાં નક્કી કર્યું આને જ પરણવું છે અને પરણીને આની હારે બસ સંસાર ભોગવવો છે ઋષિને

કે તપ કરી મરી ગયા તોય કામ ક્રોધા દોષો જીતી શકાય તેવા કોઈ ચાન્સીસ નથી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં અહીંયા એક અદભુત વાત કરે છે વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ રસ રસોપ્યસ્ય રસોપ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે નિષ્કુળાનંદ સ્વામી પૂછો નિષ્કુળાનંદ સ્વામીની અદભુત સામે જાણે ટ્રાન્સલેશન કરતા હોય તેમ કે છે ઘન વર્ષે વન પાંગ એમ ઇન્દ્રિય વિષય વિકારજી ઉષ્ણ રતે અવની વિશે બીજ ન દિશે બહારજી ઉનાળાનો તાપ પડ્યો છે જો ચોગાનમાં મેદાનમાં ક્યાંય બીજ દેખાતું નથી ઉષ્ણ ઋતુમાં બીજ દેખાતું નથી પણ ઘન વર્ષે વન પાંગરે આકાશમાંથી પાણી પડ્યું એટલે જમીનનો એને યોગ થયો અંદરથી કોટા ફૂટીને એ ગ્રીન બાજુ બહુ ભારે પડી જાય છે તો આમાંથી બહાર કેવી રીતે નીકળવું એક જ છે પરમ દ્રષ્ટવા નિવર્તતે પરમ દ્રષ્ટવા એટલે કે પરમનો વિચાર એટલે કે પ્રાપ્તિનો વિચાર થાય તો જ આ કામ ક્રોધાધિક દોષોમાંથી બહાર આવ્ય અને તો જ અશાંતિમાંથી મુક્ત થવાય છેલ્લી વાત કરીને હું વાતને પૂરી કરું છું તમને એમ થાય સ્વામી આ બુદ્ધિ બેસે એવું નથી બાય બસ એવું છે ક્યારેક મહાન વિચાર આપણી નાની નાની ખામીઓને ઢાંકી દે છે એક છોકરો બારમા ધોરણના સાયન્સ ક્ષેત્રમાં સાયન્સ શાખામાં એ અભ્યાસ કરતો ગરીબ છોકરો ભણવા માટેના પૈસા નહીં પહેરવા માટેના કપડા પહેરવાના પૈસા માટે લાવવાના ચોપડા પણ પૈસા નહીં ટ્યુશન તો ક્યાંથી હોય શક્ય ખાવાના પણ ફાફા પણ ગમે તેમ કહીને મહેનત કરી ઝૂંપડપટ્ટીમાં રહીને

ભગવાને મને ખૂબ અન્યાય કર્યો મારા દુખનો કોઈ પાર નથી ઉપાધિ જ ઉપાધિ કેટલા દુઃખ કપડા માટે એક એક પેન્ટ માંડ છે શું પોતાના ભાગ્યને ગાળો દે છે પોતાના ભાગ્યને કોસી રહ્યો છે તેવા સમયે કોઈ દોડતો દોડતો આવીને કાનમાં ધીમે મગનિયા ખબર પડી શું ખબર પડી કે નહી હા પણ શું આખા ગુજરાતમાં બોર્ડમાં એવી ઉતરી જાય ચેન તેવી સાયકલ એના ઉપર ચડવા મારં માર ગયો અને પડ્યો એ સાથે એક જ પેન્ટ પહેરવાનું એક જ પેન્ટ ફાટી ગયો છોલાઈ ગયો પણ હવે દુઃખ થશે એક કલાક પેલા આ પેન્ટ ચિરાઈ ગયું હોત તો ગાળો અને દુઃખનો કેટલો ગુણાકાર થઈ જાત પણ હવે આખા ગુજરાતમાં પહેલો નંબર કાલે ડોક્ટર થઈ જઈશ અરે પૈસાના ઢગલા કરી દઈશ આખા ગુજરાતમાં પહેલો નંબર એક પ્રાપ્તિનો વિચાર હજુ તો રિઝલ્ટ હાથમાં આવ્યું નથી ભાઈ પણ એક પ્રાપ્તિનો વિચાર આ બધા દુઃખ ઉપર પાણી ફેરવીને જતો રહ્યો હવે કોઈ દુઃખ નથી લાગતું હમણાં એક મિનિટ પહેલા તો એને પેલી થાળી ભારે લાગતી હતી આ ગળે કેવી રીતે ઉતારવો રોટલો પણ હવે તો અંદરમાં કેફ આવી ગયો છે એક પ્રાપ્તિનો વિચાર દુઃખને ખેરવીને જતો રહે છે પણ આપણું કેવું છે કે આપણે દુઃખનો જ વિચાર કરીએ છીએ પ્રાપ્તિનો વિચાર જ કરતા નથી દાખલા તરીકે તમારામાંથી કોઈએ લોટરી લગાડી આમ તો આપણે સત્સંગી તરીકે લોટરી લગાડવાની ન હોય પણ કેટલાક જૂની આદત રહી ગઈ અને આપણે લોટરી લગાડી મને ખબર નથી પણ કદાચ ઓલી હરિયાણાની લોટરી આવે છે તો આપણે એક લોટરી લગાડી સો કરોડ ની લોટરી એટલે સો કરોડ રૂપિયા મળે તેવી લોટરી અમેરિકામાં એને લોટો કે છે લોટો કારણ કે લોકો છે સો કરોડ રૂપિયાની લોટરી તમે બજારમાંથી પસાર થતા હતા મિત્રોએ બોલાવ્યા કે આવો 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 લોટરી લગાડો ને કે અમે સત્સંગી કે ભાઈ નો લગાડીએ અરે ભાઈ લગાડો તો ખરા પછી બધા બહુ આગ્રહ કરે એમ થાય ખાલી લગાડીએ લાગી જાય તો ભલે ન લાગે તો પાંચ રૂપિયા ખોવાના કે દસ રૂપિયા ખોવાના જશે અમુક વખત ગયા છે તો એક વધારે વખત લગાડ્યા અને લાગી સો કરોડ રૂપિયા લાગ્યા હારું ખરેખર આવું થઈ જાય તો મારા જ હાચા હો તો સ્વામીના ભગવાન હાચા એમ થઈ જાય પણ દાખલા તરીકે લાગી અને ત્યાં જ આપણને રૂપિયા ઇશ્યુ કરી દેવામાં આવ્યા પૈસા આપી દેવામાં આવ્યા એટલે નોટોના ભર્યા 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 અહીંયા અહીંયા અને તાત્કાલિક લઈને આપણે દોડ્યા ઘરે અને ઘરે જઈ અને પછી ઘરમાં બધાને ભેગા કર્યા જો તમને આજે એક અદભુત વાત બતાવો કે બોલો બોલો હું લેવા રીંગણા લેવા શાક લેવા અરે હું રીંગણાની માંડો છો હું લઈ આવું અદભુત જો એમ કઈ થી ખિસ્સામાં થોકડા કાઢો આ ખિસ્સામાં થોકડા કાઢો અહીંથી કાઢો અહીંથી કાઢો ગણો તમને ખબર પડશે હું શું લઈ આવ્યો અને બધા ગણે ખડ ખડ ખડખડ ખડ ખડખડ ખડ ખડ ખડખડ ખડખડ ખડ 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 ચાલુ થઈ ગયું અને ગણતા ગણતા ખબર પડી નવ્વાણું કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા થયા દહ સો કરોડ પૂરા નો નીકળ્યા એક રૂપિયો ખૂટ્યો અને આપણે માથું કૂટી અરે 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 એક રૂપિયો પડી ક્યાં ગયો અને ખિસ્સા માતા કાણું છે ગયો એક રૂપિયો ક્યાંક પડી ગયો અને પછી તમે માથું કૂટો અરે રે 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 એક રૂપિયો પડી ગયો એક રૂપિયો પડી ગયો પૂરા હો કરોડ નો મળ્યા બહુ કરી બહુ કરી પછી તમારા માટે લોકો શો ઇલાજ કરે પાગલખાનામાં આના માટે સારામાં સારી જગ્યા આ છે નવ્વાણું કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા અને એક રૂપિયા હારું રોવે છે આપણે એમ કેવું જોઈએ સંસારના તમામ એ એક રૂપિયા બરાબર અને આ પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા તે નવાણું કરોડ નવાણું લાખ નવાણું હજાર નવસો નવ્વાણું પણ આપણે પેલા એક રૂપિયા માટે એટલા બધા રડીએ છીએ એટલા બધા રડીએ છીએ કે આનો આનંદ લઈ શકતા નથી અને જ્યારે આનો આનંદ લઈએ ત્યારે વાત પૂરી થઈ ગઈ અમે બદ્રીનાથ જતા હતા ભૂલમાં નીકળ્યા હતા જવું નહોતું હકીકતે એમ નક્કી કર્યું કે બદ્રીનાથ નથી જવું પણ નીકળ્યા અને પૂજ્ય વિશ્વહેરી સ્વામી સાથે હતા એમની ઈચ્છા હતી કે આપણે જઈએ જઈને તરત પાછા આવી જઈશું બદ્રીનાથના દ્વાર બંધ હતા છ મહિનાનો જે બંધ ગાળો હોય ને એ દરમિયાનનો સમય હતો અને જોશી મઠના આગળ પેલી અલકનંદા નદી ક્રોસ કરવાની આવે ત્યાં અલકનંદા નદી ક્રોસ કરતા હતા અમે ત્યાં પેલી એનું એની ફાટક આવે એટલે એમને ફાટક આગળ લશ્કરના અધિકારીઓ રોક્યા કે મહારાજ કિશોર ચલે એટલે અમે કીધું કે બદ્રીનાથ ચાના હે કે બદ્રીનાથ ન જવાય છ મહિના દ્વાર બંધ હોય ખબર નથી ખબર તો છે જ તો પછી અમારી પાસે પરવાનો છે જુઓ આઈમેક્સ ફિલ્મના શૂટિંગના ઉપક્રમે અમે પેલો પરવાનો લઈ નીકળતા આપણે શું કહેવાય સંરક્ષણ મંત્રાલયનો એટલે એ નહીં લાગ્યું હા ખરા માવો છે આ ઉપર જઈને શું કરશે દ્વાર તો બદ્રીનાથના બંધ છે પણ અમે નીકળ્યા ઈશ્વર સ્વામી આનંદ સ્વામી એ પણ આગલી કારમાં હતા અને અમે બધા પાછળ સારું ખબર નહીં શું થયું અમે પહેલી વખત ગ્લેશિયરો જોઈ ઠંડા પર્વતોમાં ચારે બાજુ બરફ અને બરફની નદીઓ હિમની જેમ પથરાયેલી બધી ચારે બાજુ નદીઓ થીજી ગયેલી અને બહુ જ મજા આવી હા શું કુદરતી દ્રશ્ય છે મજા આવી મજામાં મજામાં એ કહ્યું કે તમે છો પણ ત્રણ વાગ્યા તમે નીચે ઉતરી જજો પણ તો અમે હજુ હનુમાન ચટ્ટી પહોંચ્યા હતા ત્યાંથી બીજું અગિયાર કિલોમીટર ઉપર ચડવાનું બાકી હતું હારું જવું તો પડે જ અમે ઉપર ગયા અને ઉપર બરફ વર્ષા ચાલુ થઈ ગઈ પેલા કરા પડ્યા કરા વચ્ચે અને પેલા એ કહ્યું હતું કે લેન્ડ થાય તમે દબાઈ જશો ને અગ્નિ સંસ્કાર કરવાળું કોઈ નહીં હોય માટે વેલા આવી જજો ને પછી જો ન હોય તો ત્યાં ત્યાં રોકાઈ જજો હેઠા નહીં ઉતરતા અમે તો નક્કી કર્યું કારણ ચાર પાંચ વાગ્યાનો સમય થયો પણ હવે બદ્રીનાથમાં ક્યાં અમે બધા જ બુદ્ધિશાળીઓ શાલ પણ ભેગી નહોતા લઈ ગયા પગમાં પહેરવાના સાદા સ્ત્રી ભર્યા અને એટલી ઠંડી વાય એટલી ઠંડી વાય અને મને તો બરાબર યાદ છે અમારી બેગ ડ્રાઈવર હતો સંજય કરીને એ તો રડે દ્રશ્યન દ્રશ્ય કે તમારે બૈરી છોકરા હતી મારતો છે હગાવા લાગા અમારા બાવા મને ઉપર લઈ આવ્યા અમે તો તરત નીચે ઉતરી જવાના હતા પણ એટલી ઠંડી વાય કડકડ કડકડ કડકણ આ બે આમ ભેગા જ દ્રેની આમ તૈયાર કરતું હતો અને દયા તો આનંદ સ્વામીની ને ઈશ્વર સ્વામીની વધારે આવતી હતી કે આ બધા વડીલ સંતો ભેગા છે અને આપણે તો જોવાની એકાદ ઓછા થઈ ગયા તો વાંધો નહીં પણ આવા મહાન સંતો એને બિચારાને તકલીફ પડશે એટલે અમે એક એક ઠેકાણે માગતા હતા ભીખ પણ આખા બદ્રીનાથ ગામ ઉપર પેલો પડ્યો હોય ને અનુબમ એમ સુમસામ કોઈ જગ્યાએ કૂતરું મળે નહીં માણસ તો ના મળે કૂતરું નહિ સુમસામ ગામ ચારે બાજુ બરફ ક્યાંક બાર બાર ફૂટ ના ઢગલાન ક્યાંક વીસ વીસ ફૂટના ઢગલાન અને અલગનંદા એ થીજી ગયેલી નાનું નાનું પાતળું વેણ વચ્ચેથી ચાલતું હતું ફૂલ કરી નહોતું આવા જેવું અહીંયા પણ હવે થાય શું નીચે તો ઉતરાય જ નહીં કારણ કે લેન્ડ સ્લાઈડ થાય વરસાદ ચાલુ થાય મરી ગયા એટલે એક જગ્યાએ અમે એક નાનું બારણું ખુલ્લું જોયું અને અમે ઘૂસી ગયા અંદર અને ત્યાં બે મજૂર સાફ કરતા હતા વાસણ ઘસતા હતા અમે કીધું ભાઈ અમને રાત રેવા દે તો એને અમારી સામુ જોયું નહીં અને કીધું તમે સે યુ સે બહાર નીકળ જાઓ અમે કીધું ભાઈ નથી બહાર નીકળવું અહીંયા જ રહેવું છે માન ન માન તેરા અહીંયા જ રહેવાનું છે મારે એ કે તમે મરી જશો અમે તો હમણાં નીચે જતા રહીશું મારો માલિક અમને વળશે અમે કહ્યું અમારી સાથે બહુ જ મોટા સંત છે ઈશ્વર સ્વામી નામ છે આનંદ સ્વામી નામ છે બીજા સંતો છે સાથે અમને તો અહીં રાત રેવા દે અમારે નીચે જવાનું નથી અમે મરી જઈશું અહીં રોકાવું છે એ કે તમે રોકાશો તો હું પણ મરી જઈશ મારે નથી રોકાવવાનું તમે મારો માલિક મને અને આ રહેવાય જ નહીં પાણી નથી ગરમીને ગરમીની કોઈ સાધન ગરમીના કોઈ સાધન નથી તમે નીચે ઉતરી જાઓ તમે હું હજુ તમને કહું છું એમાં આ ગાંધીનગર અક્ષરધામનું રાતનું પેલા ફોકસ વાળું દ્રશ્ય છે ને એ યલો લાઈટ વાળું એ પાછળ પોસ્ટર જોયું એટલે મેં કહ્યું કે આ જે છે ને ફોટો એ મુખ્ય છે એટલે અમારા હમું ત્યારે પહેલી વખત એને મેં લાગ્યું નહીં મેળ કે આ મોઢું જોતા લાગતું નથી આ લોકો આ જગ્યાએથી આવતા હોય પણ પછી અમે બહુ આગ્રહ કર્યો એટલે એને કુક સારું તમે રહો તો રહો પણ કોઈ વ્યવસ્થા નથી અને રાત્રે બરફ ને ભયંકર ઠંડી તમે નહીં જીવી શકો અને ઓઢવાનું કાંઈ નથી પણ એમ છતાં મેં આખી રાત ત્યાં રોકાયા અને એ રાત્રે મને બરાબર યાદ છે બહુ નીલકંઠ વણીને યાદ કર્યા હું કામ તમે આ બાજુ આવ્યા એટલી ઠંડી એટલી ઠંડી અને આ આખી રાત મારી સાથે હું બ્રહ્મચરણ સાંઈ તો મને બરાબર બે જાગ્યા છે આખી રાત કોણીને ગોઠણ હાથ જ ફેરવ્યા છે જે કંઈ થોડી ગરમી આવે સવારે અમે ત્યાં નાવા તપ્તકુંડ એક જ જગ્યાએ કંઈક ઠંડી ઓસરે તે તપ્તકુંડ ત્યાં અમે નાહવા ગયા અમે નાહવા માટે ત્યાં ગયા ત્યારે એક ત્યાં સ્નાન કરતા જોયા એ અમને આગલા દિવસે પણ ત્યાં રસ્તામાં મળ્યા હતા એ એને પૂછ્યું કોઈ જ દેખાતું નથી અને આપ અહીંયા કેવી રીતે એણે અમને સ્ટોરી કીધી કે હું અહીંયા આવ્યો એક નિમિત્તે આવ્યો હું ઝાંસીમાં એક વર્તમાનપત્ર એક ન્યૂઝ પેપરનો માલિક અને એડિટર મારું પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ પણ મારે કોઈ ધર્મ કોઈ ધર્મગુરુ કોઈ ધર્મશાસ્ત્ર કોઈ ધર્મસ્થાન કશામાં કોઈ શ્રદ્ધા નહોતી પણ એક બાબતમાં હું માનતો તો માનો ધર્મમાં માનું એટલે દર સોમવારે હું ફળ વેચવા હોસ્પિટલમાં જાઉં એક સોમવારે હું હોસ્પિટલમાં ફળ વેચવા ગયો એક ભાઈને ફળ આપવા ગયો એક વોર્ડમાં ગયો ત્યાં એક દર્દી પથારી વશ ચારે બાજુ સગાવાલાઓ બધા રડતા હતા સગાવાલાઓને મેં પૂછ્યું કે કેમ બધા આક્રંદ કરો છો ત્યારે બધાએ કહ્યું કે અમારા ઘરનો મુખ્ય માણસ એ હવે ઉપડી જશે ને અમને બહુ દુઃખ થશે મરી જઈશું અમે તો કહ્યું મેં એને કે ભાઈ મુંજાશો નહીં બોલો સી હું વ્યવસ્થા કરી શકું એણે કહ્યું કે આ ફલાણા પ્રકારના ડૉક્ટરના એ કહે છે કે આવી દવા હોય તો બચે મેં ડૉક્ટરને પકડ્યા કે આ માણસને બચાવો હોય તો શું કરાય ડોક્ટર કે એક દવા તાત્કાલિક આવે કદાચ બચે દવા ક્યાંથી મળે

અશાંત થઈ ગયો મને એમ લાગ્યું કે આ જિંદગીનો સાર છે તમારી પાસે કરોડો રૂપિયા હોય તો તમે કોઈની જિંદગીની એક સેકન્ડ પણ લંબાવી શકો નહીં તો આ જિંદગીનો અર્થ શું છે હું અશાંત થઈ ગયો એક મિત્રને દોસ્ત સમજાતો નથી જિંદગીનો મર્મ શું છે જિંદગીનો અર્થ શું છે આ જ મેં આ એમ્પાયર ઉભો કર્યું સામ્રાજ્ય ઉભું કર્યું બટ અલ્ટિમેટલી આઈ વિલ હેવ ટુ લીવ આ તો છોડવાનું આવશે તો આનો અર્થ શું ભગવાને મને જન્મ શા માટે આપ્યો શા માટે મને જીવાડ્યો આમને મારી પાસે શા માટે આ બધું ઊભું કરાવડાવ્યું અર્થ જ શું છે આ જિંદગીનો મિત્રે કહ્યું કે દોસ્ત આ જિંદગીનો અર્થ સમજવા માટે તારે સાચા ગુરુ કરવા જોઈએ અને આ જિંદગી મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે આ નાના મોટા જિંદગીના લડકા ખડાખા બધા કામ કરવાના ને તો ઠીક છે આ બાયપાસ જેવું છે મુખ્ય કામ તો મોક્ષ પ્રાપ્ત કરવાનો છે તો કે કોણ કરાવે ગુરુ શોધવા જોઈએ ગુરુ તે જ દિવસે ઘરે જઈ મારા સગાવાલા ભાઈ ભાભી બેન નાના મોટા બધા બધાને ભેગા કર્યા અને બધાને કહી દીધું આ મારા બેંકના એકાઉન્ટની વિગતો આ મારા લોકર્સની વિગતો આ મારા ધંધાની વિગતો આ બધું તમે ચલાવજો હું જાઉં છું ગુરુની શોધ માટે અને ગુરુ મળશે પછી હું પાછો આવીશ તો આપણે પાછા મળીશું નહીં મળે અને કદાચ હું પાછો ન આવું તો આ છેલ્લા રામ રામ तेज दिवसे बुध घर छोड़ी निकली गयो हूँ उत्तर भारत ना आश्रम में आश्रम में भटक गयो हूँ छे एक ऊपर अमृतसर सुधी गयो होशियारपुर गयो आम छे एक अयोध्या बनारस जी आयो आम छे एक दिल्ली बाबा नागपाल पास जी आयो आम छे एक ऊपर हरिद्वार ऋषिकेश गंगोत्री जमुनोत्री केदार पंच पंच केदार एक के एक जगह जी आयो અને એક એક જગ્યાએ જેને જેટલા કહેવાતા નાના મોટા મહાત્માઓ ધર્માધિપતિઓ મઠાધિપતિઓ એક એકને જઈને મળ્યો એક એકને જઈને કહ્યું બાબા આપ મુજે શિષ્ય કે રૂપમાં અપના લીજીએ અને બધા તૈયાર થઈ જાય મારી ઓળખ આપો એટલે અને પછી હું એમ કહું બાબા મગર એક શરત ક્યા આપે મોક્ષ દે શકે ત્યારે બધા શાંત થઈ જાય કે ભાઈ હજુ અમારું ઠેકાણું નથી ધુરંધર મહાત્માઓ ધુરંધર મહાત્માઓ કથાઓ કરે તો કલાકોના કલાકો ગગડાવી શકે અને ઉપનિષદ ને વેદને એના ઉપર નિરૂપણો કરે તો મહિનાઓ સુધી ચલાવી શકે પણ મોક્ષની વાત પૂછું તો બધાએ હાથ ઊંચા કર્યા છેલ્લે મને એમ થયું હવે એક સ્થાન બાકી છે તે બદ્રીનાથ છે એટલે હું બદ્રીનાથ આવ્યો અહીંયા કેટલાક બાબા બાઓના નામ સાંભળાતા એક બરફાની બાબા છે નગ્ન શરીરે બરફમાં જ કાયમ રહે છે તપચ કરે છે ઉપર એવા એવા મહાત્માઓ પાસે ગયો હું જ્યાં પગ મૂકું અને એ લોકો મને એમ કહી દે તો તારું પૂર્વ વૃત્તાંત શું છે તું કોણ છે ને ક્યાંથી આવ્યો છે ને વગેરે વગેરે કહી દે અંતર્યામી પણ મારા સંકલ્પો કહી દે પણ હું તેમને પૂછું એ તો બધું બરાબર મને મોક્ષ આપી શકશો ભાઈ અમારી પણ સાધના અધૂરી છે અમારી પાસે પણ મોક્ષ નથી આવી બધી વાતો કરે હું નિરાશ થઈ ગયો મને એમ એમ થઈ ગયું કે કે આ આ દુનિયામાં મોક્ષ આપી શકે કોઈ હોય તો હશે ને એટલે મેં નક્કી કર્યું બદ્રીનાથ ભગવાનના દ્વારે હવે નિરંતર રહીને મારે સાધના કરવી છે અને બદ્રીનાથ ભગવાનના દ્વારે સાધના કરતા કરતા એમને એક જ પ્રાર્થના કરી છે હે ભગવાન મને એવા સંત એવા ગુરુનો ભેટો કરાવો કે જે મને આ મોક્ષ આપી શકે મારો આ છેલ્લો જન્મ કરી શકે મને એવા ગુરુનો ભેટો કરાવો આ એક પ્રાર્થના કરતાં કરતા હું બદ્રીનાથ ભગવાનના ચરણમાં અહીંયા રહું છું અને મેં નક્કી કર્યું છે શરીર પડી જાય તો ભલે પડી જાય ગમે તેવી ઠંડી આવે તો ભલે ઠંડી આવે આખું બદ્રીનાથ ગામ ભલે ખાલી જઈ થઈ જતું મારે અહીંથી નથી જવું હું અહીંયા જ રહું છું ભગવાનના ચરણમાં બેઠો રહું છું પ્રાર્થના કર્યા કરું છું અને મને વિશ્વાસ છે આ જન્મે નહીં તો આવતા જન્મે આવતા જન્મે નહીં તો દસ જન્મે પણ મને ભગવાન એવા ગુરુ ક્યારે કાપશે અને એવી આશા સાથે હું અહીંયા રહ્યા કરું છું અને પ્રાર્થના કર્યા કરું છું અમને આંખમાં આંસુ આવી ગયા બે ઘડી એ જે રીતે વર્ણન કરતો હાઈલી લર્નેડ માણસ અમને એમ થયું કે આ માણસ ભટકી ભટકીને થાક્યો અને મોક્ષની ખાતરી આપી શકે ભગવાનના સાક્ષાત્કાર યુક્ત સંત એને બિચારે મળ્યા નથી અને આપને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે આપણને વિચાર નથી ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષર વાસી તપરે તીરથમાં હું કઈ નવ જાણું સે જે સે જે રે હું તો સુખડા રે માણું જેરા બ્રહ્મચારીની આ પંક્તિ એ મારી અને તમારી પંક્તિ બની જાય એટલી હદ સુધી પ્રમુખ સ્વામી મહારાનો વિચાર ગુટીએ કે મને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સદેહે મળ્યા છે જેવા અક્ષર બિરાજમાન છે જેવા મોક્ષ પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત કરવાના છે તેવાને તેવા જ પ્રમુખ સ્વામી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજે મને આ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રાપ્ત થયા છે આ વિચાર જેટલો ઘૂટતા જઈશું જેટલો ઘૂટતા જઈશું જેટલો ઘૂટતા જઈશું અશાંતિ શોધી નહીં ચડે અને યાદ રાખો આ એકવીસમી શતાબ્દી છે એકવીસમી શતાબ્દી આવે 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 ચાહે પણ વિશ્વમાંથી અશાંતિ દૂર કરવા માટે કરોડો શાંતિ પરિષદો યોજાશે કરોડો વખત ધોળા કબૂતરાઓ ઉડાડી ઉડાડીને શાંતિની આકાંક્ષાઓ કર્યા કરશે શાંતિ ક્યારેય નહીં આવે શાંતિ એક જ વિચારથી આવશે પરમ દ્રષ્ટવા નિવર્તતે કૃષ્ણ ભગવાનની ભગવદ્ ગીતાની વાત સ્વામિયણ ભગવાનની વાત ગૃડા મધ્ય તેરની વાત એમણે કહ્યું આ પ્રાપ્તિનો આ સ્વરૂપનો ઓળખવાનો વિચાર થશે ત્યારે કાંઈ બાકી નહીં રહે એમણે ત્યાં સુધી કહ્યું આ વિચાર રોજ આવો ને આવો જ નવો ને નવો રાખજો જેવી આજે આ વાત વિચારો છો તેવી ને તેવી દેહના અંત પર્યંત અને આગળ તેમણે કહ્યું દેહ મૂક્યા પછી પણ આ વાત આવીને આવી નવી ને નવી રાખજો ભગવાન સ્વામિનારાયણ એમ કહીને પરમહંસુના સમખાધા સમખધા ખોટું હોય તો પરમહંસોના સમ છે મને એમ લાગે છે સ્વામિના ભગવાનને સમ ખાવાના વારા જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે એટલા માટે જ આવ્યા છે આપણને એમના વચનમાં પ્રતીતિ નથી પણ જો આ પ્રતીતિ આવી જાય મને તમને કે આખી દુનિયાને તો શાંતિ શોધવા માટે દુનિયાની કોઈ એસીની દુનિયાની કોઈ નદીની દુનિયાની કોઈ ટાઢકની જરૂર નથી સર્વ ટાઢક માત્ર રોમે રોમમાં આવી જશે જે ટાઢક યોગીજી મહારાજના રોમે રોમમાં હતી જે ટાઢક ગુણાતીતાનંદ સ્વામીના રોમે રોમમાં હતી એ ટાઢક મારા અને તમારા રોમે રોમમાંથી પ્રસરશે એ ટાઢક એવી હશે આપણી બાજુમાં બેઠો હશે એને ટાઢક લાગશે આગળ બેઠો હશે કે પાછળ બેસો તો બેઠો હશે એને ટાટક લાગે ચાહે એને લાગે કે ના લાગે આપણને સંપૂર્ણ તાટક લાગશે જય સ્વામિનારાયણ